નમસ્તે જય મિત્રો મિત્રો ભરતીની માહિતી લઈએ એ પહેલાં જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે ને આપણી ચેનલ ઉપર રેગ્યુલર ભરતી માટેના વિડીયો જોવે છે એમના માટે કરવાની છે તો ભરતીની માહિતી લઈએ એ પહેલાં ખાસ વાત મિત્રો દરેક લોકો જે આપણી ચેનલ ઉપર વિડીયો જોવે છે એમના માટે કે છેલ્લા બે દિવસથી કન્ફ્યુઝન હતું કે આઈબી રિક્રુટમેન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર માટેનું જે રિક્રુટમેન્ટ હતું એનો જે એક ફોટો વાયરલ થયો હતો અને ભરતી ફેક છે કે સાચી છે એને લઈને ઘણા બધા પ્રશ્નો થયા છે ગઈકાલે આપણી ચેનલ પર પણ મેં એક વિડીયો અપલોડ કરેલ છે આઈબી રિક્રુટમેન્ટ માટેનો હવે સૌથી પહેલાં તો તમામ જે લોકો વિડીયો જુએ છે એમને જણાવવાનું કે કોઈ પણ ફેક્ટ કે ક્રોસ ચેક કર્યા વગર ક્યારેય પણ કમેન્ટ ના કરવી જોઈએ અને એની અંદર વિદ્યાર્થીઓનો પણ કંઈ ફોલ્ટ નથી હવે ઘટના એવી બની કે આઈબી રિક્રુટમેન્ટ માટેનો જે ફોટો હતો એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે હવે હકીકતની અંદર વાત એવી થઈ કે પીઆઈબી બધા લોકોએ નામ સાંભળ્યું છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો બરાબર છે તો જે આઈબી રિક્રુટમેન્ટ માટેનું જે નોટિફિકેશનનો જે ફોટો વાયરલ થતો હતો એમના દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું કે આ ફોટો છે એ ફેક છે આવી કોઈ પણ પ્રકારની રિક્રુટમેન્ટ છે એ થવાની નથી હવે આપણે ગૌણ સેવા કે પંચાયત છે મિત્રો હવે એની અંદર ફોન કરીએ તો કદાચ આપણને સરકારી જવાબ મળે છે કોઈ સાચો કે ઠોસ જવાબ છે એ આપતા નથી એ જ રીતે કદાચ પીઆઈબી સાથે પણ થયું હશે તો એ લોકોએ જે નોટિફિકેશનનો જે ફોટો છે એમને ફેક જાહેર કર્યો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પીઆઈબી છે એના ઉપર દરેક લોકોને કેટલો વિશ્વાસ હોય છે તો એમના દ્વારા આ ભૂલ થઈ છે બરાબર છે એના પછી ક્રોસ ચેક કર્યા પછી અને ફેક્ટ ચેક કર્યા પછી તમે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝનું નામ સાંભળ્યું છે કે દર અઠવાડિયે જે પણ રિક્રુટમેન્ટ ચાલતી હોય છે એમની જાહેરાત છે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ દ્વારા એમના પોર્ટલ ઉપર કરવામાં આવે છે એમના પછી મિત્રો ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એમના દ્વારા એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ છે એમણે એવી માહિતી આપી કે આ જાહેરાત છે આ રિક્રુટમેન્ટ છે એકદમ સાચી છે અને ઓગણીસ તારીખનું જે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ આવે છે એની અંદર આ જાહેરાત છે એ કરવામાં આવશે આ વાત થયા પછી જે પીઆઈબીની જે ટ્વીટ હતી જે એમણે કરેલી હતી કે આ રિક્રુટમેન્ટ ફેક છે એ એમણે ડિલીટ કરી હતી ગઈકાલે મિત્રો આપણી ચેનલ ઉપર મેં પણ આઈબીનો વિડીયો છે અપલોડ કરેલ છે રિક્રુટમેન્ટ માટેનો આ બધી ઘટના બની ગઈ જ્યારે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ દ્વારા એવી ટ્વીટ કરવામાં આવી કે આ જાહેરાત સાચી છે એમના પછી ક્રોસ ચેક કર્યા પછી અને ફેક્ટ ચેક કર્યા પછી એ વિડીયો છે અપલોડ કરેલ છે મિત્રો આપણી ચેનલ ઉપર હું કોઈપણ ભરતી માટેના વિડીયો છે અપલોડ કરું છું તમારા સુધી માહિતી પહોંચાડું છું એ પહેલાં ઓફિશિયલ પોર્ટલ ઓફિશિયલ વેબસાઇટ એના ઉપર જઈને ક્રોસ ચેક કરીને ઓથેન્ટિક હોય તો જ તમારા સુધી એ માહિતી પહોંચતી હોય છે એટલો વિશ્વાસ રાખવો કે જ્યારે પણ આપણી ચેનલ ઉપર કોઈ પણ ભરતી માટેનો વિડીયો અપલોડ થાય છે તો એકદમ જેન્યુઅન અને સાચી હોય છે વાત કરીએ મિત્રો આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરોની જે રિક્રુટમેન્ટ જાહેરાત છે આજે જે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ જે જાહેર કરવામાં આવેલ છે આ અઠવાડિયા માટેનું એની અંદર પણ આ જાહેરાત આવી ગઈ છે અને ઓફિશિયલ નોટિફિકેશન છે એ એમએચએ દ્વારા જાહેર કરવામાં આવેલ છે ઓફિશિયલ નોટિફિકેશનની સાથે સાથે મિત્રો ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરેલ છે આજથી એટલે કે ઓગણીસ ડિસેમ્બરથી આ ફોર્મ ભરવાનું છે એ શરૂ થાય છે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થવા માટે સ્ક્રીન પર અત્યારે તમે જે નંબર જુઓ છો એ નંબર ઉપર વોટ્સએપમાં જોઈન લખીને મેસેજ કરશો તો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર સમય મળતાની સાથે તમને એડ કરી દેવામાં આવશે એમજ આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરવા માટે ટેલિગ્રામમાં નોલેજ ફેક્ટરી સર્ચ કરશો અને આપણી ચેનલ આવશે એને તમે જોઈન કરી શકો છો યુટ્યુબ સિવાય આપણા વોટ્સએપ અને ટેલિગ્રામમાં કોઈપણ ભરતી માટેની નાના મોટી અપડેટ હોય કે પીડીએફ હોય તો અવેલેબલ કરાવીએ છીએ હવે મિત્રો નવા નોટિફિકેશનની અંદર ઘણા ચેન્જીસ છે જે પણ ચેન્જીસ આ નોટિફિકેશનની અંદર થયેલ છે એ આપણા વિડીયોની અંદર ડિસ્કસ કરીશું સાથે ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો એની માહિતી પણ લઈશું અત્યારે સ્ક્રીન પર તમે એમની ઓફિશિયલ વેબસાઈટ છે ડબલ્યુ 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 ડોટ એમએચએ ડોટ જીઓવી ડોટ ઇન એ જોઈ શકો છો અથવા તો ડબલ્યુ 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 ડોટ એનસીએસ ડોટ જીઓવી ડોટ ઇન આ બેમાંથી કોઈપણ એક વેબસાઇટ છે એનો તમે ઉપયોગ કરી શકો છો આ જે નોટિફિકેશન છે મિત્રો એના માટે તમારે ક્રોસ ચેક કરવું હોય ફેક્ટ ચેક કરવા હોય તો કોઈપણ ઓફિશિયલ વેબસાઇટ છે પોર્ટલ છે કે યુટ્યુબ ચેનલ છે એના ઉપર જઈને તમે ક્રોસ ચેક કરી શકો છો મિત્રો ત્રણ વર્ષ બાદ આ ભરતી છે એની જાહેરાત થઈ છે વારંવાર આવી તક છે આવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે દરેક લોકોને મળતી નથી કદાચ એવું પણ બને કે નેક્સ્ટ જ્યારે રિક્રુટમેન્ટ આવે ત્યારે જે પણ લોકો તૈયારી કરે છે એમાંથી કેટલાક લોકોએ તૈયારી છોડી પણ દીધી હોય તો અત્યારે જે પણ લોકો એલિજિબલ છે ફોર્મ ભરવા માટે એમને ચોક્કસ આના માટે એપ્લાય કરવું જોઈએ પોસ્ટનું નામ છે મિત્રો આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ ટુ બરાબર છે એમના માટેની પોસ્ટ છે ખૂબ સારી પોસ્ટ છે આપણે ગઈકાલે વિડીયો જોઈએ એની અંદર માહિતી લીધી છે હવે મિત્રો જે પણ લોકોએ ગઈકાલનો વિડીયો નથી જોયો એમને આ ભરતી માટેની શોર્ટમાં માહિતી આપી દઉં એના પછી આપણે જે ફોર્મ ભરવા માટેની વિગત છે એ જોઈશું કે ફોર્મ છે કઈ રીતે ભરી શકો છો અને ફોર્મની અંદર શું વસ્તુ હોય છે અ મિત્રો જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ સી માટેની આ ભરતી છે નોન ગેઝેટેડ અને નોન મિનિસ્ટ્રીયલ પોસ્ટ હોય છે ટોટલ જગ્યાઓ નોટિફિકેશનની અંદર છે મિત્રો બે હજાર આપવામાં આવી છે જનરલ માટે નવસો નેવ્યાસી ઇડબલ્યુએસ માટે એકસો તેર ઓબીસી માટે ચારસો સત્તર એસ માટે ત્રણસો સાઠ અને એસટી કેટેગરી માટે એકસો એકવીસ જગ્યાઓ છે અહીંયા તમે જોઈ શકો છો પે સ્કેલની મિત્રો વાત કરીએ તો લેવલ સાત મુજબ આપવામાં આવે છે સ્ટાર્ટિંગથી ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા અહીંયા મળે છે હવે અહીંયા ફ્યુચર ગ્રોથ પણ મિત્રો તમે વિચારી શકો છો સ્ટાર્ટિંગથી તમને આટલી સેલરી અને આટલી બધી ફેસિલિટીઝ મળતી હોય આ પે સ્કેલની અંદર બીજા જે બેનિફિટ્સ છે એલોવન્સ છે એ મળતા હોય છે તો તમારી ઓવરઓલ સેલરી છે મિત્રો બેનિફિટ્સ છે એ વધી જતા હોય છે એજ ક્રાઇટેરિયાની મિત્રો વાત કરીએ તો મિનિમમ એજ માગેલી છે અઢાર વર્ષ અને મેક્સિમમ સત્યાવીસ વર્ષ જો આ એજની વચ્ચે તમારી એજ થતી હોય તો તમે અહીંયા અરજી કરી શકો છો એસસી એસ અને ઓબીસીને જે એજમાં છૂટછાટ મળે છે રિલેક્સેશન મળે છે એ નિયમ મુજબ આપવામાં આવે છે એસસી એસટીને પાંચ વર્ષ અને ઓબીસીને ત્રણ વર્ષનું એજ રિલેક્સેશન છે એ મળવાપાત્ર છે એક્ઝામ સેન્ટરની મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર અમદાવાદ આણંદ ગાંધીનગર મહેસાણા રાજકોટ સુરત અને વડોદરા આમાંથી કોઈપણ એક સિટીની અંદર તમારે એક્ઝામ આપવાની હોય છે તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમારે ત્રણ સિટી છે સિલેક્ટ કરવાના હોય છે એમને પ્રેફરન્સ આપવાનો હોય છે જ્યારે પણ કોલ લેટર આવશે મિત્રો ત્યારે તમારું જે સેન્ટર હશે એની માહિતી તમને કોલ લેટરની અંદર મળી જશે તો આમાંથી પણ એક સિટીમાં તમારે એક્ઝામ આપવાની રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશન મિત્રો અહીંયા માંગેલું છે ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશન ના હોય તો એને ઇક્વેલન્ટ કોઈ પણ ડિગ્રી તમે કરેલ હોય તો તમે અરજી કરી શકો છો અને બીજી કોઈ પણ કન્ડિશન છે મિત્રો આપેલ નથી તમે કોઈ પણ વિદ્યાશાખાની અંદર સ્નાતક હોય ગ્રેજ્યુએટ હોય તો અહીંયા તમે અરજી કરી શકો છો ડિઝાયરેબલ ક્વોલિફિકેશન માંગેલ છે કે નોલેજ ઓફ કોમ્પ્યુટર બરાબર છે તમને કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન છે હોવું જરૂરી છે અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો કે એપ્લિકેશન પોર્ટલ છે ઓગણીસ બાર બે હજાર વીસથી લઈને નવ જાન્યુઆરી બે હજાર એકવીસ સુધી ચાલુ રહેશે તો આ તારીખોની વચ્ચે જે પણ લોકો એલિજિબલ છે ઇન્ટરેસ્ટેડ છે ફોર્મ ભરવા માગે છે એમને ભરવાનું રહેશે એપ્લિકેશન છે મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે ઓનલાઈન સિવાય કોઈપણ મેથડથી આ અરજી સ્વીકારવામાં આવશે નહીં મિત્રો ફોમ ભરતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે કોઈ પણ ભૂલ ના થાય એના પછી તમે ફોર્મ છે ને ફરી વાર એડિટ નહીં કરી શકો સૌથી પહેલાં મિત્રો તમે એમની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જશો એટલે તમારે સ્ટેપ વન શું કરવાનું છે રજીસ્ટ્રેશન છે કરવાનું છે રજિસ્ટ્રેશનની અંદર તમારી પર્સનલ ઇન્ફોર્મેશન અને જે કોન્ટેક ડિટેલ છે એ હોય છે તમારી કોન્ટેક ડિટેલ મિત્રો નાખશો એટલે તમારું લોગિન આઈડી અને પાસવર્ડ છે એ તમને ઈમેલ દ્વારા મોકલવામાં આવશે તો જે પણ ઈમેલ આઈડી તમારું ચાલુ હોય એ ઇમેલ આઈડી નાખવું એના પછી મિત્રો જે ઇમેલમાં આઈડી પાસવર્ડ આવેલ છે એના દ્વારા ફરીવાર તમારે લોગ ઇન કરવાનું છે અને લોગ ઇન કર્યા પછી તમારે ફોર્મ છે એ ભરવાનું છે જેની અંદર તમારી પર્સનલ ડિટેલ છે એ હશે સાથે તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલ હશે ફોટો છે અને સિગ્નેચર છે મિત્રો એ સબમિટ કરવાનું રહેશે આ બધી વસ્તુ પૂરી થાય એના પછી તમારી જે એક્ઝામની ફી છે મિત્રો એ પે કરવાની રહેશે ફીઝ કેટલી છે આપણે આગળ જોઈએ છીએ તો મિત્રો ફોર્મમાં ભૂલ ના થાય એ ખાસ ધ્યાન રાખવું કારણ કે એકવાર તમે ફોર્મ ભરો છો એના પછી ફરીવાર એડિટ નહીં કરી શકો કે ફી ભરેલી છે એ ફરીવાર પાછી નહીં મળે અહીંયા મિત્રો ફોટો અને જે સિગ્નેચર છે એનું રિઝોલ્યુશન કેટલું હોવું જોઈએ એની માહિતી આપેલ છે તો વિડીયોને પોઝ કરીને તમે આ માહિતી છે ચેક કરી શકો છો કે ફોટોની સાઇઝ છે કેટલી હોવી જોઈએ કેટલા કેબીનો ફોટો હોવો જોઈએ એ બધી જ માહિતી અત્યારે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એક્ઝામ ફીની મિત્રો વાત કરીએ તો એક્ઝામ ફી છે કદાચ ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરતા હોય એ લોકોને વધારે લાગી શકે છે પાંચસો રૂપિયા પણ મિત્રો સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પણ ભરતી આવતી હોય છે એની અંદર મોસ્ટ ઓફ આપણે એસએસસી સિવાય જોઈએ તો ફીઝ છે વધારે હોય છે પણ અહીંયા તમારે ફીઝની ચિંતા ના કરવી જોઈએ એનું કારણ છે કે મિત્રો બે ત્રણ વર્ષ પછી ચાર વર્ષ પછી આટલી સારી ભરતી આવતી હોય છે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે મિત્રો વારંવાર મળતી નથી પણ જો તમે લોકો તૈયારી કરતા હોય તમારી તૈયારી સારી હોય તો આ ફોર્મ ભરવું જોઈએ એક ફીઝના લીધે આ ફોર્મ નહીં ભરો તો એ મોટું નુકસાન તમારું છે તો ફીની વાત કરીએ મિત્રો તો એક્ઝામિનેશન ફી છે એ સો રૂપિયા છે અને રિક્રુટમેન્ટ પ્રોસેસ છે એનો ચાર્જ છે પાંચસો રૂપિયા આ રીતે ટોટલ છસો રૂપિયા થાય છે હવે જે મેલ કેન્ડિડેટ છે જનરલ ઈડબ્લ્યુએસ અને ઓ કેટેગરીમાં આવતા એ દરેક લોકોએ છસો રૂપિયા ફી ભરવી પડશે એક્ઝામિનેશન પ્લસ જે રિક્રુટમેન્ટ પ્રોસેસનો ચાર્જ છે એ ઈડબ્લ્યુએસ જનરલ અને ઓબીસીના જે પુરુષ ઉમેદવાર છે એમના માટે હવે એસસી એસટી કેટેગરીમાં જે પણ ઉમેદવાર આવે છે એમને ફક્ત રિક્રુટમેન્ટ પ્રોસેસ ચાર્જ છે પાંચસો રૂપિયા એ ભરવાનો છે એક્ઝામિનેશન ફી સો રૂપિયા નથી ભરવાની એના સિવાય કોઈપણ કેટેગરીની અંદર મહિલા ઉમેદવાર આવે છે જનરલ ઇડબ્લ્યુ કે ઓબીસીની અંદર એમને પણ અહીંયા રિક્રુટમેન્ટ પ્રોસેસિંગ ચાર્જ છે પાંચસો રૂપિયા એ જ ભરવાનો છે સો રૂપિયા એક્ઝામિનેશન ફી છે એ ભરવાની નથી તો મિત્રો સૌથી પહેલાં નોટિફિકેશન સારી રીતે સમજવું એના પછી ઓનલાઈન અરજી કરવી